તારીખ 23/10/19 રોજ પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારના દરિયા કિનારા ખાતેથી એક યુવતીની લાશ મળી હતી. આ લાશ મળી ત્યારબાદ તાત્કાલિક જ તે લાશ કોની છે અને કઈ રીતે તેનું મૃત્યુ થયું છે તેના માટે તપાસ કરવા માટે અલગ અલગ ટીમો પોરબંદર જિલ્લા પોલીસને બનાવવામાં આવી હતી. એનું એવું જાણવા મળેલ હતું કે આ લાશ જે છે એ રીમાબેન ડોટર ઓફ લાભશંકરભાઈ જોશી તેઓની લાશ છે અને તેઓની લાશ અર્ધ સળગેલી હાલતમાં મળેલી હતી, જેથી મર્ડર સસ્પેક્ટ કરીને એ લાઇન પર જ તપાસ શરૂ કરવામાં આવી હતી. તેના માટે થઈને પોરબંદર જિલ્લા પોલીસની LCB SOG પેરોલ ફરલો અને કમલાબાગ પોલીસ સ્ટેશનની ટીમ એમ ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ હતી. તે દરમિયાન જાણવા મળેલું હતું કે આ જે યુવતી છે તેની સગાઈ જેની સાથે થઈ છે તેવા નીરવ વિજયભાઈ થાનકી તે વિસ્તારમાં અગાઉ જે બનાવ બન્યો તે સમયે ત્યાં જોવા મળેલ હતો. તે આધારે તેની અટકાયત કરી તેની સઘન પૂછપરછ કરતાં તેણે આ ગુનો કબૂલેલો હતો, જેની અંદર તે બંને વચ્ચે અવારનવાર ઘરેલું ઝઘડા થતા હોય, ફોન પર ઝઘડા થતા હોય, તે અન્વયે ત્રસ્ત થઈને તેણે તે યુવતીને સૌ પ્રથમ પહેલાં ગાળું દબાવીને મારી નાખી અને ત્યારબાદ તેની ઉપર પેટ્રોલ છાંટી તેની લાશને સળગાવી પુરાવાનો નાશ કરવા માટેનું તેણે પ્રયત્ન કર્યો. એટલે એણે હાથેથી જ તેનું સૌ પ્રથમ યુવતીનું ગળું દબાવ્યું અને ત્યારબાદ એ અર્ધ બેભાન જેવી હાલતમાં હતી ત્યારે તેની ઉપર પેટ્રોલ છાંટીને પછી સળગાવી દીધી. બંને ફિયાન્સે છે એટલે ફરવા જવાનું કહીને જ તે લઈને ગયો હતો અને ત્યારબાદ એણે આ ઘટનાને અંજામ આપ્યું છે. એણે પ્રોપર પ્લાનિંગ સાથે મારવાના ઈરાદા સાથે જ આખી ઘટનાને અંજામ આપ્યો છે. નીરવ દ્વારા એકવાર આ બનાવ બની ગયો ત્યારબાદ યુવતીના મોબાઈલમાંથી તપાસને ગેરમાર્ગે દોરવા માટે થઈને અલગ અલગ મેસેજીસ યુવતીના સગાવાલાને કરવામાં આવ્યા હતા, જેથી કરીને એવું લાગે કે યુવતી કોઈની સાથે ભાગી ગઈ છે, પરંતુ તપાસમાં તે ખોટું પુરવાર થયું છે.